તો આ તરફ અમદાવાદના રાયખડ વિસ્તારની અંદર દિવાલ ધરાશાયી થઈ, રાયખડ વિસ્તારમાં પ્રસાદ મિલની અંદર દિવાલ ધરાશાયી થઈ, બે થી ત્રણ લોકોને આ ઘટનામાં ઈજા પહોંચી છે, તો વાહનોને પણ નુકસાન થયું છે. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે. ઘટના સ્થળના દ્રશ્યો જોઈ શકાય છે. આ જે મિલની દિવાલ છે તે ધરાશાયી થઈ છે. અમદાવાદના રાયખડ વિસ્તારમાં આવેલી છે પ્રસાદ મિલ, કે જેની દિવાલ ધરાશાયી થઈ, બે થી ત્રણ લોકોને આ ઘટનામાં ઈજા પહોંચી. વધુ જાણકારી મળવી અમારા સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાયા છે. જી કુશાંગ, જે ઘટના છે તેને લઈને શું જાણકારી? જૂનું આ બિલ્ડિંગ હતું અને બિલ્ડિંગના પહેલા માળની ગેલેરીની દિવાલ પડી હોવાની માહિતી અત્યારે સામે આવી છે. પ્રસાદ મિલ માં આવેલું આ મકાન હતું અને નીચે પડેલા વાહનો છે તેને એમાં નુકસાન થયું છે. તેની સાથે બે થી ત્રણ જેટલા લોકો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હતા, તે લોકોને પણ આ દિવાલ નો થોડો ઘણો કાટમાળ વાગ્યો હોવાના કારણે ઈજા પહોંચી છે. ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને તે તપાસ કરવામાં આવી છે કે આજે મકાનની દિવાલ પડી છે તે મકાન કેટલું જર્જરિત છે કે નહીં, અને ત્યાં આગળ જો કોઈ લોકો રહેતા હોય તો તેમને હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તેની સાથે એસ્ટેટ વિભાગે આ મકાનને નોટિસ આપીને ખાલી કરાવવા માટે સૂચના આપી છે કે નહીં, તેને લઈને પણ ફાયર વિભાગ તરફથી અત્યારે અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી છે. પણ કોઈ ગંભીર ઈજાગ્રસ્ત કોઈ વ્યક્તિ નથી થયા. સામાન્ય ઈજાઓ પહોંચતા તે લોકોને 108 મારફતે હાલ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવાની તજવીજ ફાયર વિભાગ તરફથી હાથ ધરી. જી આભાર તમામ જાણકારી આપવા માટે.